हेलो, वेलकम टू कृष्णा एकेडमी। फ्रेंड्स, आज आप स्टैंडर्ड 12 सब्जेक्ट इंग्लिश पेपर 1 सेक्शन ए गाला एसएमएट 2022 क्वेश्चन आंसर जो मित्रों सेक्शन ए छे। मित्रों, कृष्णा एकेडमी ने तमे सब्सक्राइब करी लेशो। हवे आपणे नीचे बराबर 1 થી 18 क्वेश्चन छे सेक्शन ए नी अंदर। हवे आपणे स्टेप बाय स्टेप जोईए तो पेला चार छे, फर्स्ट टू छे, राइट वेधर द फॉलोइंग सेंटेंस आर ट्रू और फॉल्स, साचा के खोटा छे। पेला चार वाक्य जोईए मित्रों। तो पेलू वाक्य छे, इफ एनीवन गोट हर वे विथ नाना इट वॉज नानी। जो कोई पण व्यक्ति नाना साथे काम पार पाड़ी सके एम होय ते मात्र नानी ज हता। जो कोई पण व्यक्ति नाना साथे काम पार पाड़ी सके तेम होय तो ए मात्र नानी ज हता। तो वाक्य ट्रू एटले साचुं छे। बीजुं वाक्य, मिस्टर व्हाइट वेलकम्ड मॉरिस एंड ऑफर्ड हिम ए कप ऑफ कॉफी। तो आ वाक्य मित्रों खोटू छे। तो मिस्टर व्हाइटे वेलकम एटले स्वागत कर्युं मॉरिस नुं, अने ऑफर्ड हिम ए कप ऑफ कॉफी, कॉफी नी ऑफर नहोती करी पण ड्रिंक आप्युं हतुं, ड्रिंक। तो अहींया कॉफी आवशे अने ड्रिंक आवे एटले वाक्य थशे फॉल्स थशे। तो मिस्टर व्हाઇટે મોરિસને સ્વાગત કર્યું હતું કપ ઓફ કોફી, તો વાક્ય ખોટું છે કારણ કે કોફી આવશે અને ડ્રિંક આવે તો સાચું, અત્યારે કોફી લખેલું છે એટલે ખોટું છે, ફોલ્સ। વાક્ય ત્રીજું, ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ, તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ અને ઇન્વોકલ આહ્વાન કરો, બોલાવો, ફોરગીવનેસ એટલે માફી માગો, બરાબર, .exe। તો વાક્ય ટ્રુ એટલે સાચું છે, તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ અને ઇન્વોકલ આહ્વાન કરો, બોલાવો, ફોરગીવ, માફી માગો, ફોરગીવનેસ એટલે બરાબર વાક્ય કેવું છે, ટ્રુ એટલે સાચું છે। ચોથું વાક્ય, તો બેલેટ ડઝ નોટ મેક એ ફ્રી મેન આઉટ ઓફ એ વેજ સ્લેવ। તો બેલેટ એટલે મતદાન છે એ પગારનો ગુલામ બનેલો, વેજ એટલે શું થશે, પગારના ગુલામ બનેલા માણસને મુક્ત બનાવતો નથી, સ્વતંત્ર બનાવતો નથી। આ મતદાનથી આ ગુલામ જે પગારનો માણસ ગુલામ હોય, પગારનો ગુલામ હોય એને ફ્રી એટલે કે મુક્ત માણસ બનાવતો નથી। આ વાક્ય કેવું છે, ટ્રુ એટલે સાચું છે। તો મિત્રો પેલા પેલું ત્રીજું અને ચોથું વાક્ય સાચું છે, જ્યારે બીજું વાક્ય વ્હાઇટ વાળું કેવું છે, ખોટું છે। હવે આપણે આગળનો ટોપિક જોઈએ, ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ। ફાઇન્ડ એટલે શોધો અને નજીકનો શબ્દ લખવાનો, સમાનાર્થી 5, 6 અને 7, પ્રશ્ન નંબર 5, 6 અને 7 ની અંદર ચાર શબ્દ આપેલા છે વિકલ્પ, તેમાંથી સાચો શબ્દ ગોતવાનો છે મિત્રો। અહીંયા આપણે જે સાચો આન્સર છે તે લાલ અક્ષરે લખેલ છે રેડ અક્ષમાં। તો પહેલો શબ્દ છે માર્વેલિયસ, એટલે શું થશે, વન્ડરફુલ એટલે અદભુત થાય, લાલ અક્ષરમાં સાચા જવાબ છે। એના સિવાય વર્ચ્યુઅસ એટલે સદગુણી, સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિક, વેરિયસ એટલે જુદું જુદું। તો આપણો જવાબ છે માર્વેલિયસ, માર્વેલિયસ એટલે કેવું થશે, અદભુત। તો છેલ્લો ઓપ્શન સાચો છે, વન્ડરફુલ એટલે અદભુત થશે। છઠ્ઠો પ્રશ્ન જોઈએ તો અર્ડ્યુઅસ, અર્ડ્યુઅસ એટલે શું થશે મિત્રો, લાલ અક્ષરમાં લખેલું છે ડિફિકલ્ટ એટલે અઘરું થશે, આ સિમ્પલ એટલે સરળ, સેવિયર એટલે સખત, ને સિરિયસ એટલે ગંભીર। તો આપણો ઓપ્શન ત્રીજો આવશે આ ડિફિકલ્ટ, અર્ડ્યુઅસ, અર્ડ્યુઅસ એટલે શું થશે, ડિફિકલ્ટ એટલે અઘરું, અર્ડ્યુઅસ એટલે ડિફિકલ્ટ એટલે અઘરું, ગ્લિટર એટલે ચમકવું, તો સ્પાર્કલ એટલે ચમકવું જ થાય, પહેલો જ ઓપ્શન સાચો છે। અમેઝ એટલે આશ્ચર્યમાં પડવું, ગેઇન એટલે ફાયદો થવો, શોક્ડ એટલે આઘાત લાગવો। તો ફરી એક વાર જોઈએ પાંચમો પ્રશ્ન, માર્વેલિયસ એટલે થશે છેલ્લો ઓપ્શન, વન્ડરફુલ એટલે અદભુત, તો છઠ્ઠો પ્રશ્નમાં છે અર્ડ્યુઅસ એટલે કે અઘરું, તો કે ડિફિકલ્ટ એટલે અઘરું, સાતમામાં છે ગ્લિટર તો સ્પાર્કલ એટલે કે ચમકવું થશે, ગ્લિટર અને સ્પાર્કલ એટલે શું થશે, ચમકવું થશે, તો પહેલો જ ઓપ્શન સાચો છે। હવે આમાં સિલેક્ટ કરવાનું છે, આપણે એપ્રોપ્રિએટ ફંક્શન લેંગ્વેજ આપેલા છે, તો બ્રેકેટમાં ચાર ફંક્શન લેંગ્વેજ આપેલા છે બરાબર, એમાંથી આપણે સિલેક્ટ કરવાનું છે। તો પેલું છે એક્સપ્રેસિંગ કમ્પેરિઝન એટલે કે સરખામણી, ડિગ્રી, પછી બીજું છે એક્સપ્રેસિંગ એડવાઇસ એટલે સલાહ, પછી આ ત્રીજું છે હેબિચ્યુઅલ પાસ્ટ એટલે ભૂતકાળની ટેવ, પછી ચોથું છે એક્સપ્રેસિંગ રિઝલ્ટ તો પરિણામ દર્શાવે છે, અને શોવિંગ મેનર એટલે રીતભાત દર્શાવે છે। તો આપણે 8, 9 અને 10 આ ત્રણ છે સેન્ટેન્સ એટલે કે વાક્ય ત્રણ છે, ને ઓપ્શન કેટલા આપ્યા છે, 1, 2, 3, 4 અને 5 ઓપ્શન આપ્યા છે, એમાંથી આપણે ત્રણ સિલેક્ટ કરવાના છે, ત્રણ વાક્યના ત્રણ। તો આઠમું વાક્ય છે કે ધ બોલર, તો બોલર્સ મેડ ધ બોલ ટુ શોર્ટ પિચ, તો બોલરે બોલ કેવો નાખ્યો, શોર્ટ પિચ બોલ નાખ્યો, ટુ ની રચના છે, ટી વિશેષણ પહેલા ટી ડબલ આવે ને અહીંયા ટી આવે, તો શું કરવા, શોર્ટ બોલ નાખ્યા કે બેટ્સમેનને કંટ્રોલ કરવા માટે, કાબુમાં લેવા માટે, તો ટુની રચના હોય મિત્રો, અહીંયા વિશેષણ પહેલા ટી ડબલ હોય અને ક્રિયાપદની પહેલા ટી હોય તો એ રિઝલ્ટ બતાવે છે બરાબર, વિશેષણ પહેલા ટી ડબલ હોય આ વિશેષણ છે, બોલ કેવો તો શોર્ટ પિચ, વિશેષણ પહેલા ટી ડબલ હોય
અને ક્રિયાપદની પેલા ટી ઓવર ટુ ટુ ની રચના છે તો એ શું બતાવશે રિઝલ્ટ એક્સપ્રેસિંગ રિઝલ્ટ બતાવશે તો શું આવશે મિત્રો એક્સપ્રેસિંગ રિઝલ્ટ આવશે પછી નવમો પ્રશ્ન છે એમોંગ ઓલ ધ સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ ક્લાસની અંદરના બધા વિદ્યાર્થીઓની વચ્ચે ક્લાસના બધા જ વિદ્યાર્થીઓની વચ્ચે શાશ્વત ડઝ ધ બેસ્ટ શાશ્વતે સૌથી સારું કર્યું તો આ બધાની વચ્ચે સરખામણી કરી છે કઈ ડિગ્રી છે તો બેસ્ટ સુપરલેટિવ ડિગ્રી છે ગુડ બેટર એટલે બેસ્ટ તો બધા વિદ્યાર્થીની વચ્ચે એક બરાબર ઘણા બધામાંથી એકે શ્રેષ્ઠ કર્યું એટલે ધ બેટર બરાબર ગુડ બેટર અને બેસ્ટ એટલે સુપરલેટિવ ડિગ્રી છે એટલે કમ્પેરિઝન કહેવાય પોઝિટિવ હોય કમ્પેરેટિવ ડિગ્રી હોય કે સુપરલેટિવ આ કમ્પેરિઝનમાં આવશે સરખામણી કરીને બીજા વિદ્યાર્થી સાથે સરખામણી કરી એટલે કમ્પેરિઝન કર્યું સુપરલેટિવ ડિગ્રીમાં એક્સપ્રેસિવ કમ્પેરિઝન થશે પછી હવે દસમું વાક્ય છે કે ધ મેનેજર શુડ ટેક એ સુપરફાસ્ટ ટ્રેન ટુ રીચ ધેર ધેર અર્લિયર તો મેનેજરે સુપરફાસ્ટ ટ્રેન પકડવી જોઈએ ત્યાં વહેલું પહોંચવા માટે એક જાતની શુડ છે શુડ પછી મૂળ હોય તો સલાહ દર્શાવે છે એડવાઇસ થશે શુડ પછી મૂળરૂપ છે તો એડવાઇસ એટલે સલાહ થશે મિત્રો તો ઉપરના આઠમા વાક્યમાં ટુ ટુ ની રચના હોય વિશેષણ પેલા ટી ડબલ હોય ને ક્રિયાપદ પેલા ટી ઓ ટુ હોય તો રિઝલ્ટ દર્શાવે છે તો આ ગુડ બેટર ને બેસ્ટ એટલે સુપરલેટિવ ડિગ્રી છે ઘણા બધા વિદ્યાર્થીમાંથી શાશ્વતે ખૂબ સારું કાર્ય કર્યું શ્રેષ્ઠ કામ કર્યું બરાબર ધો પછી સુપરલેટિવ ડિગ્રીનું છે ગુડ બેટર અને બેસ્ટ એટલે કે કમ્પેરિઝન થશે તો દસમા વાક્યમાં છે કે મેનેજરે જો એ સ્થાને એને અર્લિયર વહેલું પહોંચવું હોય તો સુપર ફાસ્ટ ટ્રેન પકડવી જોઈએ સલાહ છે એટલે કે એડવાઇસ થશે એટલે કે થશે એડવાઇસ થશે તો પ્રશ્ન આપણે અગિયારમાં જોઈએ તો આની અંદર આપણે ડાયલોગ છે તો એમાં ફંક્શન બ્રેકેટમાં આપેલા છે તો એ પ્રમાણે આપણે જોઈએ અગિયારમાં પ્રશ્ન છે સંજય અને અમિષા વાતચીત કરે છે કે સંજય કહે છે હાવ ઇઝ યોર ગ્રાન્ડ મધર છે તારા દાદીમાની તબિયત કેવી છે તો અમિષા શું કહેશે કમ્પેરિંગ સરખામણી કરશે તો સરખામણી આપણે ઓપ્શન ડીમાં સાચી છે કમ્પેરેટિવ ડિગ્રી છે મિત્રો તો પહેલામાં તો વેરી ફ્યુ પર્સન્સ આર વીક એસ એસ તો અહીંયા પહેલા વાક્યમાં ડિગ્રી તો છે પણ અહીંયા એસ વીકની પહેલાં એસ હોવું જોઈએ સો કેસ હોવું જોઈએ તે અહીંયા નથી એસ પાછળ છે પણ વીકની પહેલાં પણ સો કેસ આવે એટલે આ વાક્ય ખોટું છે ડિગ્રી પોઝિટિવ ડિગ્રી થાય તો અહીંયા એસ કે સો હોવું જોઈએ એટલે આવશે નહીં પછી બીજા વાક્યમાં તો કોઈ ડિગ્રી જ નથી ધેન કે જેસ કે સુપરલે ડિગ્રીની કોઈ રચના નથી સીમા પણ બરાબર સીમા પણ ડિગ્રીની રચના નથી અહીંયા સો કેસ આવવું જોઈએ અહીં સો આવવું જોઈએ નોટ છે એટલે શું આવવું જોઈએ મિત્રો સો આવવું જોઈએ તો ડી વાક્યમાં ડિગ્રી છે કમ્પેરેટિવ ડિગ્રી છે ધેન કઈ ડિગ્રી છે કે તારા માતાની તબિયત કેવી છે તો અમિષા કે કમ્પેરિંગ એટલે સરખામણી કરતા કહે છે ડી ઓપ્શન સાચો છે તો સી ઇઝ વીકર ધેન એની અધર મેમ્બર ઇન ધ ફેમિલી તેની કુટુંબમાં બીજા કોઈ પણ સભ્ય કરતા નબળી છે તો ધેન પેલા ઈઆર આવે ધેન પહેલાં કેવું વિશેષણ કેવું આવે ઈઆર વાળું આવે અને ધેન પછી એકવચન એટલે એની અધર પછી નામ એકવચન આવે એકવચન નામ હોય તો એની અધર આવશે એટલે આપણો ઓપ્શન કમ્પેરેટિવ ડિગ્રીનો ડી ઓપ્શન સાચો છે કે સંજય કહે છે હાવ ઇઝ યોર ગ્રાન્ડ મધર સેલ્ફ તારા દાદીમાની તબિયત કેવી છે અમિષા કહે સરખામણી એટલે કે આ ત્રણ ડિગ્રી ખોટી છે ડી ઓપ્શનમાં કમ્પેરેટિવ ડિગ્રી સાચી છે સી ઇઝ વીકર ધેન બરાબર ધેન પહેલાં ઈયર વાળું પર ધેન પછી એકવચન છે એટલે એની અધર આવશે તો તેની કુટુંબના બીજા કોઈ પણ સભ્ય કરતા નબળી છે તો ડી ઓપ્શન સાચો છે બારમું આપણે ક્વેશ્ચન જોઈએ તો વસંત અને નીલમ છે વસંત કહે છે કે વાય ડીડ યુ નોટ બાય ધોઝ બુક્સ યસ્ટરડે શા માટે તમે ગઈકાલે આ ચોપડીઓ ખરીદી નહીં તો નીલમ એનું એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ ભૂતકાળની પરિસ્થિતિ દર્શાવશે ભૂતકાળની કન્ડિશન ઇન ધ પાસ્ટ ભૂતકાળની બરાબર સ્થિતિ દર્શાવશે તો મિત્રો ભૂતકાળની સ્થિતિ દર્શાવી હોય તો એક જ ઓપ્શન તમારે યાદ રાખવાનો છે તો ઈ ફારે કઈ રીતના આવશે મિત્રો ઈ ફારે પૂર્ણ ભૂતકાળ આવે જો ભૂતકાળની પરિસ્થિતિ કહીએ તમારે ઈ ફારે પૂર્ણ ભૂતકાળ હેડ વત્તા ત્રીજું આવે બીજા વાક્યમાં કુડ હેવ કે વુડ હેવ વત્તા ત્રીજું રૂપ જ આવે બરાબર કન્ડિશન ઇન ધ પાસ્ટ આવે તો ગોખી નાખવાનું છે તમારે પહેલું વાક્ય ઈ ફાળું હશે હેડ વત્તા ત્રીજું હશે અને બીજું વાક્યમાં કુડ હેવ અથવા તો વુડ હેવ વત્તા ત્રીજું રૂપ હશે એટલે ઓપ્શન બી થશે કન્ડિશન ઇન ધ પાસ્ટ હોય તો એટલે આપણો ઓપ્શન ક્યાં આવશે ઇફ યુ હેડ રિમાઇન્ડેડ મી જો તમે મને યાદ દેવડાવ્યું હોત તો આઈ કુડ હેવ બ્રોટ ધેમ તો હું ચોપડીઓ લાવ્યો હોત બરાબર તમને કન્ડિશન ઇન ધ પાસ્ટ એટલે ભૂતકાળમાં કન્ડિશન પૂછે તમારે પહેલા વાક્યમાં શું આવશે ઇફ સાથે હેડ વત્તા ત્રીજું રૂપ આવશે અને બીજા વાક્યમાં કુડ હેવ વત્તા ત્રીજું રૂપ આવશે જો તમે મને યાદ દેવડાવ્યું હોત તો હું ચોપડીઓ લાવ્યો હોત એટલે ઓપ્શન બી આવશે હવે પ્રશ્ન નંબર ત્રણ તેરમાં છે ક્વેશ્ચન નંબર તેરમાં છે હરેશ અને ઉમંગ છે તો હરેશ કહે છે હાઉ કાઇન્ડલી ધ ડોક્ટર ટ્રીટ્સ ધ પેશન્ટ
તો હરેશ કહે છે ઉમંગને કે કેટલું માયડપણાથી માયડપણેથી ડૉક્ટર આપણે સારવાર કરે છે, પેશન્ટ એટલે દર્દીઓની કેવી સારવાર કરે છે, ખૂબ જ બરાબર કાઇન્ડલી એટલે કે માયડપણેથી સારવાર કરે છે. તો ઉમંગ શું જવાબ દે છે? મેકિંગ સપોઝિટ, ધારણા કરે છે. કેવી સારવાર કરે છે ડૉક્ટર? એની ધારણા કરે છે. તો ડૉક્ટર જાણે કે કેવી રીતના સેવા કરતા, એની માં હોય એ રીતે સેવા કરે છે. તો આમ સપોઝિશન કે સપોઝિશન, એટલે તમારે જવાનું એઝ ઇફ વચ્ચે હોવું જોઈએ. સપોઝિશન કે તો તમારે એઝ ઇફ હોવું જોઈએ, પહેલા વાક્યમાં સાદો વર્તમાન કાળ હોવું જોઈએ, બીજા વાક્યમાં કરતા પછી વેર જ હોવું જોઈએ. કરતા પછી શું આવે મિત્રો? વેર જ આવે. સપોઝિશન એટલે કે ધારણા કરવાની હોય તો આમાં બી ઓપ્શન સાચો છે. ધારણામાં શું આવે? સપોઝિશનમાં એઝ ઇફ આવે, પછી સાદો વર્તમાન કાળ આવે, અને અહીંયા કરતા વધતા વેર જ આવે, વેર જ ભૂતકાળ. તો હી ટ્રીટ્સ ધ ધેમ, તે બરાબર પેશન્ટ એટલે કે દર્દીઓને સારવાર કરે છે. જાણે કે હી વેર ધેર મત, જાણે કે તેઓ તેની માતા ના હોય તે રીતે. તો સપોઝિશન કે એટલે તમારે એઝ ઇફ, પછી કરતા વધતા વેર આવશે ને આગળ સાદો વર્તમાન કાળ હશે. તો હરેશ કહે છે ઉમંગને કે આ ડૉક્ટર છે પેશન્ટનું કેવું માયડુપણુંથી સારવાર કરે છે. તો ઉમંગ કહે છે મેકિંગ સપોઝિશન, ધારણા કરે છે. તો ધારણા સપોઝિશન પૂછાય, તમારે એઝ ઇફ ગોખી નાખવાનું છે બરાબર. તેની પહેલા આગળ વર્તમાન કાઢશે, એના પછી કરતા વધતા બરાબર વેર એટલે ભૂતકાળનું રૂપ હશે, વેર જ હશે. તો તે સારવાર કરે છે દર્દીઓની, જાણે કે તે તેની માતા ન હોય, એટલે ઓપ્શન બી સાચો છે. એઝ ઇફ ફારું આવશે સપોઝિશન એટલે કરતા પછી વેર. પછી પ્રશ્ન 14, સીમા અને નૈના છે. સીમા કહે છે કે મિસિસ શર્મા હેઝ ટેકન પાર્ટ ઇન ધ ઇલોક્યુશન કોમ્પિટિશન, વોટ ડુ યુ બિલીવ અબાઉટ હર? તો સીમાએ પૂછ્યું નૈનાને કે આ શ્રીમતી શર્માએ તો ઇલોક્યુશન એટલે વકૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો છે, તો તારું તેણી વિશે શું માનવું છે? તો સીમા કહે છે બરાબર નૈનાને કે આ શર્માએ ભાગ લીધો છે ઇલોક્યુશન કોમ્પિટિશનમાં, તો તારું એના વિશે શું માનવું છે? તો નૈના શું જવાબ દે? ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ દર્શાવે છે. કયો દર્શાવે છે મિત્રો? વિરોધાભાસ એટલે પણનો ઉપયોગ થવો જોઈએ. કોન્ટ્રાસ્ટ એટલે પણ એટલે વિરોધાભાસ. તો પહેલા વાક્યમાં કે પણ એવો કે ઉપયોગ છે નહીં. બીજા વાક્યમાં ટુ ટુ ની રચના છે એટલે કીધું રિઝલ્ટ દર્શાવે, આ કોન્ટ્રાસ્ટ છે. આ ટુ ટુ તે એટલું બધું ઝડપી બોલે સમજાય નહીં. આ તો ટુ ટુ ની વાક્યરચના છે, ક્રિયાપદ પેલા ટુ ને વિશેષણ પેલા ટુ, એટલે વિશે આ ક્યુ દર્શાવે? રિઝલ્ટ દર્શાવે, એટલે આ પણ આવશે નહીં. ત્રીજા વાક્યમાં ફાસ્ટ એઝ શી સ્પીક, એટલું તેની ઝડપથી બોલે છે કે શી કેન ક્લિયર હર આઈડિયા, તેણી એનું વિચાર ક્લિયર કરી શકે છે બરાબર. તો આની અંદર બરાબર ઓપ્શન કેટલો છે આપણો? સી સાચો છે. તો ડિસ્પાઇટ પછી છે ને સાચું થાય ખરા, પણ ડિસ્પાઇટ પછી ઓફ આવતું નથી. ઇન્સ્પાઇટ પછી ઓફ આવે, ડિસ્પાઇટ પછી ઓફ આવતું નથી. જો ઓફ ના પેલું હોત ને તો વાક્ય સાચું થાત બરાબર. ડિસ્પાઇટ હર ફાસ્ટ સ્પીડ શી કેન ડુ વેલ, તો આ વાક્ય સાચું થાત, પણ અહીંયા ડિસ્પાઇટ પછી ઓફ આવતું નથી, એટલે આપણું વાક્ય ક્યુ સાચું થશે? સી ઓપ્શન સાચું થશે. કારણ કે કરતા ક્રિયાપદ હોય તેની પહેલા વિશેષણ વધતા એજ વધતા કરતા વધતા ક્રિયાપદ, એટલે કોન્ટ્રાસ્ટની રચના બની જાય. તો તેણી ઝડપથી ગમે એટલું બોલે છે છતાં પણ શી કેન ક્લિયર હર આઈડિયા, તેણી તો પોતાના વિચાર સ્પષ્ટ રીતે રજૂ કરી શકે છે. તો વાક્ય રચના યાદ રાખવાની છે કે વિશેષણ વધતા એજ વધતા કરતા વધતા ક્રિયાપદ બરાબર, એ કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. આમાં ઓપ્શન ડી આવી શકત, પણ ઓફ હોવું જોઈએ નહીં, એટલે ઓપ્શન આપણો સી સાચો થશે. હવે આપણે અંડરલાઇન જ્યાં કરેલી છે તેને આપણે વ પ્રશ્ન બનાવવાના છે બરાબર. વ પ્રશ્ન બનાવવાનો છે 15, 16, 17 અને 18. તો આપણે 15મો પ્રશ્ન જોઈએ કે વિપુલ બુક્સ કેબ્સ બરાબર, વિપુલ શું બુક કરે છે? કેબ્સ ટિકિટ અને પેસ બિલ. તો કોઈ કાર બુક કરે છે બરાબર, કેબ્સ બુક કરી ટિકિટ અને ટિકિટ બુક કરાવીને એને બિલ ચૂકવે છે. ક્યારે? થ્રુ ઓનલાઈન બેન્કિંગ. ઓનલાઈન બેન્કિંગ થ્રુ એ પૈસા ચૂકવે છે કાર બુક કરીને ટિકિટને, પછી પૈસા ચૂકવે છે કેવું? થ્રુ ઓનલાઈન. તો કેવી રીતના પૈસા ચૂકવે છે? પે બિલ્સ એટલે પૈસા વિપુલ કેવી રીતે ચૂકવે છે ટિકિટના? તો કેવી રીતના? અંડરલાઈન સેની નીચે છે થ્રુ ઓનલાઈન બેન્કિંગ. કેવી રીતના? તો કે ઓનલાઈન બેન્કિંગ દ્વારા. કેવી રીતના? તો કેવી રીતના અહીંયા કેટલું છે મિત્રો? બરાબર બે ઓપ્શન છે. કેટલા છે? એક તો બી છે અને એક તો ડી છે. આમાં જોવાનું છે અહીંયા બુક્સ કરતા પછી ક્રિયાપદમાં એસ લાગેલો છે એટલે ડઝ વાળું આવશે. જો અહીંયા બુકડ હોત ને બુકડ તો ભૂતકાળ આવત, અહીંયા બુક્સ લખેલું છે એટલે ડઝ વાળું આવશે. તો એસ એટલે શું થશે? અહીંયા ડઝ બાર નીકળે ને, અહીંયા હાવ આવશે એનું હાવ, પછી એસ એટલે ડઝ. તો હાવ ડઝ વિપુલ બુક કેબ્સ ટિકિટ એન્ડ ટિકિટ બરાબર, એને પે બિલ્સ કેવી રીતના ટૂંકમાં બુક ટિકિટ બુક કરી અને બિલ ચૂકવે છે? તો કેવી રીતના? ઓનલાઈન દ્વારા. કેવી રીતે? એટલે હાવ આવશે. અહીં કયો કાર્ડ છે? એસ એટલે વર્તમાન કાર્ડ, એટલે આપણું ડી ઓપ્શન સાચો છે. 16મો વાક્ય આપણે જોઈએ.
માય ક્લાસ ટીચર વિઝિટેડ માય હાઉસ લાસ્ટ થર્સડે, મારા ક્લાસ ટીચરે મારી ગયા ગુરુવારે મુલાકાત લીધી. તો આમાં અંડરલાઇન શેમાં છે મિત્રો? લાસ્ટ સમયગાળો છે, સમયગાળો છે એટલે ગયા ગુરુવારે. સમયગાળો હોય તો વેન આવે, તો વેન ભૂતકાળ હોય તો શું થશે? ડીડ. તો વેન ડીડ માય ક્લાસ ટીચર વિઝિટ માય હાઉસ. આમાં વેન વાળું એક જ એક ને બે છે, પણ અહીં કાળ કયો છે? ભૂતકાળ છે. કાળ કયો છે? ભૂતકાળ. તો વેન વાળા બે છે, તો અહીંયા ભૂતકાળ હોય તો ડીડ વાળું આવશે. જો અહીંયા વિઝિટ્સ લખવું હોય ને તો ડઝ આવે. અહીંયા ભૂતકાળ છે તો કયું આવશે મિત્રો? ડીડ વાળું આવશે. વેન ડીડ માય ક્લાસ ટીચર વિઝિટ માય હાઉસ, એટલે સી ઓપ્શન આવશે. સી બરાબર. ક્યારે મુલાકાત લીધી? લાસ્ટ થર્સડે એટલે ગુરુવારે. તો વેન તો આવશે તો ખબર પડી ગઈ ક્યારે? તો કે ગુરુવારે. તો વેન વાળા બે વાક્ય છે, બી અને સી છે. અહીં કાળ જોવાનો છે, ભૂતકાળ છે ઈડી, એટલે કે આપણું ડીડ વાળું આવશે. ડીડ જો વર્તમાન કાળ હોત ને તો ડઝ આવત, પણ એ ભૂતકાળ છે ઈડી, એટલે કે ડીડ આવશે. તો વેન ડીડ માય ક્લાસ ટીચર વિઝિટ માય હાઉસ, ક્યારે મારા શિક્ષકે મારા ઘરની મુલાકાત લીધી. હવે આપણે બરાબર 17મું વાક્ય જોઈએ કે પ્રતિક એટેન્ડ્સ ધ IELTS ક્લાસીસ. ટૂંકમાં એમાં જાય છે પ્રતિક, ટુ ગેટ વિઝા ફોર ઓસ્ટ્રેલિયાની વિઝા મેળવવા માટે જાય છે. આ પરીક્ષા પાસ કરવી પડી, પરીક્ષા પાસ કરે તો જ એને ફોરેનની વિઝા મળે. તો કયો હેતુ છે એનો? તો શા માટે જાય છે? તો કે એને બરાબર ઓસ્ટ્રેલિયાની વિઝા મળે. શા માટે જાય છે? તો IELTS ના ક્લાસમાં પ્રતિક કેમ જાય છે? કારણ કે એને ઓસ્ટ્રેલિયાની વિઝા મેળવે છે. કારણ કે જવાબ આવશે તો અહીંયા હાવ આવશે. કયો આવે? વાય આવશે. વાય એટલે શા માટે. તો પેલો જ ઓપ્શન એ સાચો છે મિત્રો, કે પ્રતિક IELTS ના ક્લાસમાં કેમ જાય છે? શા માટે જાય? શા માટે એટલે કે વાય એટલે શા માટે. તો આમાં એક જ છે વાય. તો વાય આવશે. વાય પેસ એટલે ડસ થશે. વાય ડસ પ્રતિક એટેન્ડ ધ IELTS ક્લાસીસ. તો ઓપ્શન આપણો એ આવશે. શા માટે જાય છે? તો એને ઓસ્ટ્રેલિયાની વિઝા મેળવી છે એટલે. તો એટલે વાય એટલે શા માટે. તો ઓપ્શન એ સાચો છે. છેલ્લું વાક્ય છે કે રોહન 18મું વાક્ય, રોહન ફોરગોટ ઇઝ કીઝ એટ ઇઝ ઓફિસ. રોહન એની ચાવી ક્યાં? ઓફિસે ભૂલી ગયો. તો આ સ્થળ નીચે લીટો છે. અંડરલાઇન ક્યાં છે? સ્થળ નીચે એટલે વેર એટલે ક્યાં. આમાં વેર કેટલું છે? એક જ છે બીમાં. તો વેર ભૂતકાળ તો ડીડ. વેર ડીડ રોહન ફોરગેટ ઇઝ કી? વેર ડીડ રોહન ફોરગેટ ઇઝ કી? એટલે ઓપ્શન બી સાચો છે. બરાબર મિત્રો. તો આ સ્થળ નીચે અંડરલાઇન એટલે વેર જ આવશે. વેર એટલે ક્યાં ભૂલી ગયો? તો ઓફિસે. વેર એટલે ક્યાં? તો વેર પછી ભૂતકાળ તો વેર ડીડ રોહન ફોરગેટ ઇઝ કી? વેર ડીડ રોહન ફોરગેટ ઇઝ કી? તો ઓપ્શન આપણો બી સાચો છે. વેર ડીડ રોહન ફોરગેટ ઇઝ કી? તો ઓપ્શન બી સાચો છે. તો આપણે સેક્શન એ મૂકી દીધો છે મિત્રો. આના પછી પણ ગ્રામરનો બરાબર ગ્રામરનો સેક્શન આ પેપર વનની અંદર સેક્શન ડી પણ મૂકવામાં આવશે એક બે દીમાં મિત્રો. તો ક્રિષ્ના એકેડમીને સબસ્ક્રાઈબ કરી લેજો. ઓકે, થેન્ક યુ.